કોંગ્રેસ દ્વારા દલિતોના સમર્થનમાં રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ નવા બસ સ્ટેન્ડ સામે 2 કલાકનું ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે 2 કલાકના ધરણા કરી સમર્થન આપ્યું હતું, જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસના ઉપક્રમે પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કથાગરાની આગેવાનીમાં ધમધમતા વિસ્તાર એવા નવા બસ સ્ટેન્ડ સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દલિતોના સમર્થનમાં આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હતું, જેને પગલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટેન્ડ નજીક ધરણા કરવામાં આવ્યા હતા. જે ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મિરજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર તેમજ કોંગ્રેસના તમામ હોદ્દેદારો, યુવા મોરચા, આઈટી સેલ અને કાર્યકરો, કોંગ્રેસના અગ્રણીઓ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મિરજાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવી ભાજપ પોતાના રોટલા શેકે છે. ભાજપના શાસનમાં ખેડૂત અને યુવાનો તેમજ દરેક જ્ઞાતિ બેહાલ છે, ત્યારે કોમી એખલાસ જળવાઈ રહે તેવા ભાઈચારા વચ્ચે આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને દલિતોના સમર્થનમાં યોજાઈ ગયેલા ધરણા કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે પ્રમુખ શ્રી લલિતભાઈ કગથરાની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસના સૌ ચુનંદા કાર્યકરો આજે મોરબી ખાતે મોરબીના ધમધમતા નવા બસ સ્ટેશન વિસ્તારમાં ધરણા ઉપર બેઠા છે. આ ધરણા પાછળનો આશય કોંગ્રેસનો એ છે કે આજે ભાજપના શાસનમાં કોઈ પણ કોમ અંદરોઅંદર લડાવીને ભાજપ પોતાના રોટલા શેકે છે, ભાજપના શાસનમાં કિસાન બેહાલ છે, ભાજપના શાસનમાં જવાન બેહાલ છે, ભાજપના શાસનમાં દલિત બેહાલ છે, ભાજપના શાસનમાં હરેક જ્ઞાતિ બેહાલ છે, ત્યારે અમે આ કોમી અખલાસ જળવાઈ રહે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે એ માટે કોંગ્રેસના સૌ કાર્યકરોએ મોરબી નવા બસ સ્ટેશન ખાતે 10-12 સુધી ધરણા કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા અને આખા ગુજરાતમાં આ રીતે કોંગ્રેસ પ્રજાનો અવાજ બનીને, કોંગ્રેસ પ્રજાના પ્રહરી બનીને, કોંગ્રેસ પ્રજાનો લોકવાચા બનીને સૌને સાથે રાખીને આજે અમે એક અવાજ રજૂ કર્યો છે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.